नमस्कार वाली मित्रों, नारायणी विद्या विहार ना उपक्रमे योजायेली आ श्रेणी में फरी एक वक्त आपनो स्वागत छे। रोज सांजे 5-7 मिनिट नो नानो एवो एक वीडियो हूँ बनावीने आपना सुधी पहुंचे एवो प्रयत्न करूँ छू। दोस्तों, गई काले एक वीडियो मैं आपनी सामे मूकेलो छे, बाळक में सारी आदतों केवी रीते पाड़वी, एमां 5 प्रकारनी आदतों विषे आपणे गई काले वात करेली। અને આ 5 પ્રકારની જે આદતો હતી, આર્ટ ઓફ શેરિંગ એટલે કે માણસ બાળક કોકને કંઈક આપતો થાય, બીજું હતું રીડિંગ એનામાં વાંચવાની એક ટેવ પડે, પછી હતી ફિઝિકલ એક્સરસાઇઝ કરતો થાય, ચોથું હતું કે બાળકના સંવેદના પ્રસ્થાપિત થાય। આવી જે અલગ અલગ 5 પ્રકારની જે આદતો છે એમાંની એક આદત કે જેના વિશે પણ બીજી 4-5 મિનિટ આપણે બોલી શકીએ, સમજી શકીએ, નાની નાની ટિપ્સ ઉપર ચર્ચા કરી શકીએ, એ છે बालक ने वाँचतो करवो के। तो दोस्तों, बालक ने वाँचतो केवी रीते करवो ये पहला आपणे बालक ने शा माटे वाँचतो करवो ए जरा समझी लीए। हूँ वारे वारे कहूँ छू, 21मी सदी में बालक पासे नॉलेज जोशे, बालक एक दिशा में खाली प्रगति करशे एवुं नहीं चाले, एनी पासे शब्द भंडोळ होवो जोईए, कारण के वी आर लिविंग इन द एरा ऑफ एक्सप्रेशन। बालक पासे बहु विचार हशे પણ એને રજૂ કરવા માટેના શબ્દ નહીં હોય, તો હવે આ શબ્દ આવશે ક્યાંથી? જ્યારે એ શબ્દ અંદર જશે। આ શબ્દ અંદર જશે કેવી રીતે? જ્યારે એ સારું ક્વોલિટી વાંચન કરશે ત્યારે। તો દોસ્તો, વાંચવું જરૂરી છે। વાંચવા માટેની જે અલગ અલગ 4 પ્રકારની ટિપ્સ છે એમાં ટિપ નંબર 1 છે, બાળકની માતૃભાષાના પુસ્તકો એને વાંચવામાં મળે એવા પુસ્તકો એને લાવીને આપો। શા માટે હું માતૃભાષાનો આગ્રહ રાખું છું? આમ તો હું જાહેરમાં એવું કહેતો હોઉં છું કે ઇંગ્લિશ છે વર્લ્ડ લેંગ્વેજ છે, વાત બિલકુલ સાચી। દોસ્તો, બાળકની સંવેદના ત્યારે જ ખીલે છે જ્યારે એ પોતાની માતૃભાષામાં સમજે છે। તમે જે કોઈ માતૃભાષા બાળકની હોય, બાળક ગુજરાતી હોય, બાળક હિન્દી ભાષી હોય, બાળક મરાઠી ભાષી હોય, જે હોઈએ, પોતપોતાની માતૃભાષામાં બાળક વાંચતું થાય એ જરૂરી છે। બીજી વસ્તુ, પુસ્તકનું ચયન કરતા પહેલા બાળકનું લેવલ તમે સમજજો। જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ કરતા નાની હોય તો એને એવા પ્રકારની બાળવાર્તા જેવું સાહિત્ય આપો કે એની સાથે એ વાંચી શકે, એની સાથે એ યાત્રા કરી શકે। એના કરતા થોડું મોટું હોય તો એને કદાચ કોઈ પ્રેરણાત્મક વાર્તાઓ મળે, અને જો બાળકની ઉંમર 15-16 વર્ષ કે યુવાન હોય તો પછી એમની પાસે એને કોર્પોરેટ મેનેજમેન્ટની બુક્સ પણ વાંચવી જરૂરી છે। તો પહેલામાં પહેલી વાત, બાળકને એની માતૃભાષામાં વાંચતો કરવો આ એક સમયની માંગ છે। તો એવા પ્રકારના પુસ્તકો વાલી એને લાવીને આપે અથવા તો ઘરમાંથી ફંફોળી ફંફોળીને આપે કે જો આ પુસ્તક વાંચવા જેવું છે। નંબર 2, એની હાજરીમાં આપણે પોતે વાંચીએ, આપણે પણ વાંચવું જરૂરી છે, તો એની હાજરીમાં આપણે પણ વાંચીએ અથવા તો બાળકોની હાજરીમાં ન્યૂઝપેપરમાં આવેલા સારા સારા લેખો દર બુધવારે અને દર રવિવારે છાપામાં ખૂબ સરસ સરસ મજાનું વાંચન આવે છે, ગુજરાતના સારા સારા લેખકો એમાં લેખ લખે છે। સાંપ્રત સમયની સાથે જે પણ એક ઘટના છે એની ઉપર પણ વિચાર હોય છે, અને એ સિવાય ભૂતકાળની વાર્તાઓ ક્યાંક હાસ્ય ક્યાંક વ્યંગ હોય છે, તો એ વાંચો અથવા તો જાહેરની અંદર બાળક પાસે વંચાવરાવો, ચાલતો આ વાંચતો હું સાંભળું છું, એ માને ધીરે ધીરે એને શબ્દ જીભ ઉપર આવતા થશે। ટીપ નંબર 3, જે આપણા આ વાંચનની એક આદત કેળવવાની છે એમાં વિલન છે, એ છે વધારે પડતું ટેલિવિઝન। દોસ્તો, હું તો ત્યાં સુધી તમને કહીશ, અત્યારે કોરોનાનો કહેર છે એટલા માટે વારે વારે ટીવીની અંદર ન્યૂઝ, એકના એક ન્યૂઝ રિપીટેડલી જોઈને મગજ ખરાબ કરશો નહીં, પરંતુ સાથે સાથે ટીવી જોવાનો સમય ફિક્સ કરો કે ભાઈ સાંજે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી ઘરમાં ટીવી શરૂ રહેશે, પછી બધા લોકો વાંચશે, ઘરમાં થોડો અવાજ પણ ઓછો થાય, વાંચવા માટેનો માહોલ બને એવી આપણે કોશિશ કરીએ। અને છેલ્લામાં છેલ્લું, શું એવું બની શકે કે પહેલા આપણે વાંચીએ અને વાંચ્યા પછી આપણે પુસ્તકનો પરિચય બાળકને આપીએ કે જો આ પુસ્તકમાં આવું છે? બાળકને પુસ્તક વાંચવા માટે એને આપણે પરિચય આપીએ, જીવરામ જોશીની વાર્તાઓ આપણે વાંચીએ, અને વાંચ્યા પછી એને દલા તરવાડીની વાર્તા શું છે એની ઉપર છેલ્લી વાત કરી અને કહેવાય કે વધારે જાણવું હોય તો જો આ બુકમાં છે વાંચજો નિરાંતે। તમારે કદાચ બીજું કોઈ પુસ્તક હોય તો એ પુસ્તકને પણ વાંચી અને બુકનો રિવ્યુ આપો, સોરી, પહેલા પુસ્તકનો પરિચય આપો
અને વાંચી લીધા પછી એ બુકનો રિવ્યુ 2-5-7 લોકો વચ્ચે ભેગા થઈને જો કરી શકીએ, તમે તમારા સંતાનોની સાથે રહીને કરી શકો, તો આવી અલગ અલગ 4-5 પ્રવૃત્તિઓ કરવાથી મિત્રો બાળકમાં ધીરે ધીરે કરતા વાંચનની એક પ્રક્રિયા શરૂ થશે અને આ વાંચનની પ્રક્રિયા શરૂ થયા પછી એની થોટ પ્રોસેસ વિચારવાની ક્ષમતા પણ વધવાની શરૂ થશે। આવતીકાલે આવા જ સમયે એક નવા વિષય સાથે હું તમારી પાસે આવી રહ્યો છું। ત્યાં સુધી સરકારના તમામ નિયમોનું પાલન કરજો, કોરોનાથી ખૂબ સેફ રહેજો, આવજો અને રાજી રહેજો। થેન્ક યુ વેરી મચ, ગોડ બ્લેસ યુ, બાય બાય।